राजकोट सिटी डिविजन 2 हेठळ આજે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી પીજીવીસીએલની ટીમ મેદાને ઉતરી છે। કુલ 43 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચેકિંગમાં 18 એક્સ આર્મી મેન, SRPના 14 જવાનો, 4 વિડીયોગ્રાફર સહિતનાને સાથે રાખી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજકોટના પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર, શક્તિનગર, મનહરપુર, નહેરુનગર, શિવપરા, છોટુનગર, ભીલવાસ, ઠક્કરબાપાવા સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલના દરોડા પાડવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં અગાઉ પણ પીજીવીસીએલે લાખોની વીજચોરી પકડાયા બાદ આજે ફરી ચેકિંગને લઈને વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। પીજીવીસીએલ દ્વારા આગળ જે ચેકિંગની કામગીરી કરવામાં આવેલ છે એમાં વ્યાપક પ્રમાણમાં આશરે લગભગ 40 જેટલા વિજિલન્સની ટીમો તથા રાજકોટ શહેરની સબડિવિઝનની ટીમોને તૈનાત કરવામાં આવેલી છે અને વ્યાપક પ્રમાણમાં ઘણા બધા વિસ્તારમાં પ્રદ્યુમનગર સબડિવિઝનના સદર બજાર, મોટી ટાંકી, ગાંધીગ્રામ, રૈયા રોડ વગેરે વિસ્તારની અંદર આજરોજ પાવર ચોરી અંગેની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આજે 2 સબડિવિઝનમાં છે અને એમાં માધાપર સબડિવિઝન અને પ્રદ્યુમનગર સબડિવિઝનમાં આજરોજ ચેકિંગની કામગીરી ચાલુ છે। માં એવું છે, ચેકિંગની કોઈ વ્યાખ્યા નથી હોતી કે ભાઈ કઈ રીતે ચોરી થાય છે। ઘણી વખત સ્લમ પોકેટની અંદર લંગરિયાનો યુઝ કરતા હોય છે આ લોકો। બાકી મીટરની અંદર જે હોય છે, મીટર લેબોરેટરીની અંદર વધુ ખરાઈ કર્યા બાદ આગળની કાર્યવાહીની ખબર પડે કે એમાં કઈ રીતે ચોરી છે, શું છે તે।